નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર આજના અતિથિ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના અતિથિ કાર્યક્રમમાં આજે અમારા અતિથિ છે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી ભરતભાઈ પંડિત. ભરતભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમ આજના અતિથિ. ભરતભાઈ, પહેલા તો બીજી બધી વાતો તો કરીશું શિક્ષણને લગતી, પરંતુ મારે થોડુંક ભરતભાઈ વિશે જાણવું છે કે ભરતભાઈ શું અભ્યાસ કર્યો અને પછી જિલ્લા શિક્ષણ અધિકારીની આ હોદ્દા પર પહોંચ્યા, એની પાછળ ઘણી બધી સંઘર્ષ કર્યો હશે, ઘણા બધા રસ્તામાં આપને તકલીફો પણ આવી હશે. મારે ભરતભાઈ વિશે વાત કરવી છે. જે બહુ નાનપણમાં પિતાજીની છત્રછાયા ગુમાવેલી અને બધા સગા સંબંધીઓને ઘેરે રહીને અભ્યાસ કરેલો, અને સૌ પ્રથમનું ધ્યેય મારું એ હતું કે આજીવિકા મેળવવી. કારણ કે નાનો હતો ત્યારે ગામમાં ભિક્ષાવૃત્તિ કરી અને ઘર ચલાવતો, પછી આજીવિકા મેળવવી એ પહેલું ધ્યેય હોવાથી પીટીસી કરીને પ્રાથમિક શિક્ષક તરીકે નોકરીની શરૂઆત કરી દીધી. કઈ શાળામાં કરી દીધી આપણે ભરતભાઈ? હું શરૂઆતના તબક્કે ભાવનગર જિલ્લાની અંદર ગોરડકા ગામ છે અને અમરેલી જિલ્લામાં જાફરા તાલુકાની અંદર ખાલસા કંથારિયા ગામ છે, એ મારી નોકરીના શરૂઆતના ગામડાઓ છે. પણ ત્યાં રહ્યા રહ્યા પણ મેં એક્સટર્નલ અભ્યાસ છે એ ચાલુ રાખ્યો, એમાં બીએ કર્યું, બીએડ કર્યું, ત્યાર પછી એમએ કર્યું, એમએડ કર્યું. અને મારા મધરની એક ઈચ્છા એવી હતી કે જેમના પિતાજી હયાત હોય એમના સંતાનો તો પીએચડી થાય, પણ મારે તો તને પીએચડી બનાવવો છે, એટલે એમની એ ઈચ્છાઓ પણ પૂર્ણ કરવા માટે હું પ્રયત્ન કર્યો અને એમના શુભાશીર્વાદ અને બધાની મહેનતથી આ પદવી પણ પ્રાપ્ત કરી શકે. કયા વિષયમાં આપે પીએચડી કર્યું? મારો પીએચડીનો સબ્જેક્ટ છે એ થોડોક મુશ્કેલ છે, કારણ કે પીએચડી કરવું તો એવા વિષય ઉપર કરવું કે જેના ઉપર હજી સુધી ગુજરાતમાં કોઈ કામ ન થયું હોય, એવી એક લાગણી હતી. એટલે ઘણા બધા ગાઈડ પાસેથી પ્રયત્નો કર્યા તો એક વિષય એવો મળી આવ્યો કે એબનોર્મલ ચાઇલ્ડ જે છે એમના ઉપર હજી બહુ ખાસ કામ થયા નથી. એટલે મારો જે વિષય હતો એ બેઝિક વોકેબ્યુલરી ઓફ હિયરિંગ ઇમ્પેર્ડ ચિલ્ડ્રન, એટલે કે બહેરામૂંગા બાળકો છે એમની પાસે શબ્દ ભંડોળ હોય કે નહીં, અને હોય તો કેટલું હોય, સામાન્ય બાળકની તુલનામાં કેટલું હોય, એ વિષય થોડોક કઠિન હતો. પણ કોઈ કઠિન કામ કરવું એવી ગણતરીથી આ વિષય પસંદ કર્યો. ઘણી બધી મુશ્કેલીઓ પડી પણ એમાંથી અંતે સફળતાપૂર્વક પાર થયો અને મને ભાવનગર યુનિવર્સિટીમાંથી પીએચડીની પદવી મળેલી છે. સૌથી પહેલી, મતલબ જ્યારે આપ શિક્ષક તરીકે ને પછી જ્યારે એડમિનિસ્ટ્રેશનમાં આવ્યા, એ પહેલો કિસ્સો કયો હતો? શિક્ષક તરીકે શરૂઆતના તબક્કે મને 2-4 મહિના નોકરી નહોતી મળી, એટલે રાજકોટ જિલ્લાની અંદર એક મોટી પાનેલી ગામ છે ત્યાં ગ્રામ પંચાયત સંચાલિત એક પ્રાથમિક શાળા હતી, ત્યાં મારું મોસાળ છે. એટલે મામાના ગામમાં જન્માષ્ટમી ઉપર ગયેલો તો ત્યાં આચાર્યને મળ્યા, મામાએ રજૂઆત કરી ભાઈ અમને નોકરી મળશે, તો ત્યાં સૌથી પહેલી થોડીક નોકરી કરી. મજાની વાત એ છે કે ત્યાં જયારે હું નોકરી લાગ્યો ત્યારે મારે હજી 18 વર્ષ નહોતા થયા. મારા વિદ્યાર્થીઓ હતા એ બધાને મૂછો ફૂટેલી, હું મૂછ વગરનો વિદ્યાર્થી હોય છે, એ વખતે મને હજી દાઢી મૂછ નહોતા આવી ગયા. અને એમની વચ્ચે મને જવાબદારી સોંપવામાં આવી. જવાબદારી પણ એવી હતી કે ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયો મારા ભાગમાં આવ્યા હતા 5, 6 અને 7ની અંદર, પણ ક્રમે ક્રમે એની અંદર નિપુણતા હાંસલ કરી અને ધીમે ધીમે આગળ વધ્યો અને ઘણી બધી સફળતા મળી છે. ભરતભાઈ, આટલા શિક્ષક તરીકેના જીવનમાં ઘણું બધું શીખ્યા આપ, ઘણા બધા અનુભવ થયા, અને જ્યારે હવે અધિકારી તરીકે આપ શિક્ષકોની મુલાકાત લો છો, તો એ સમયમાં આપે કરેલા સંશોધનો, આપે કરેલા પ્રયત્નો અને અત્યારના શિક્ષકો શું ફરક દેખાય છે? અત્યારે શિક્ષણની અંદર વાત કરીએ તો અમારા જમાનામાં, અમારા એટલે અત્યારે આજે હું મારી જાતને શિક્ષક ગણું છું, પણ હું જ્યારે પ્રાથમિક શિક્ષક હતો ત્યારે અમે જે કામ કરતા હતા એની સમાજ દ્વારા કદર થતી હતી. આપણે સારું ભણાવીએ તો સમાજ છે એ આપણને સ્વીકારતો. હું તો એમ કહું છું કે મેં જે ગામડાઓમાં નોકરી કરી છે એ ગામ મને હથેળીમાં રાખતું, કે ભરત પંડિત બોલે એ બધું જ કામ ગામ ઉપાડી લેતું. ગામમાં કોઈ પણ પ્રસંગ હોય એ શિક્ષક વગર પૂરો ના થઈ શકે, એવી એક પરિસ્થિતિનું નિર્માણ એ ગામડાઓમાં આપણે જો કામ કરીએ તો થઈ શકે છે.
જ્યારે આજે અહીંયા જ્યારે અમદાવાદ શહેરમાં હું છું તો મને એમ લાગે કે મારી પાસે જે ગૌરવ હતું, મને જે માન સન્માન મળતું હતું, એ કદાચ આજના શિક્ષકોને અહીંયા અમદાવાદ શહેરની દ્રષ્ટિએ તુલના કરીએ તો એ મળે છે કે કેમ, અને મળે છે તો એટલા પ્રમાણમાં મળે છે કે કેમ, એક પ્રશ્ન ઉભો થાય. કારણ શું હોય શકે ભરતભાઈ આમાં? શિક્ષકોને મળતું માન ઘટવાનું કારણ કદાચ શિક્ષક છે એ સમાજ સાથેનો એક નાતો ગુમાવી બેઠો છે. આજનું શિક્ષક હવે મૂલ્યવાન મટી અને કિંમતી થઈ ગયો છે એમ કહું તો ચાલે. અને એના કારણે માત્ર સવારે 11 વાગે સ્કૂલે જવું, 5 અને 10 મિનિટ બેલ વાગે એટલે ચાલતા થવું, પછી બાળક શું કરે છે, એમના વાલી શું છે, એમની સાથે કોઈ પણ સંબંધ શિક્ષક છે એમને રહેતો નથી. અને પરિણામે શિક્ષક એક પગારદાર કર્મચારી બનતો જતો હોય એવું કેટલાક કિસ્સાઓમાં જોવા મળે છે. અને સમાજ સાથેનો જે નાતો જે શિક્ષક ગુમાવી બેઠે એને સમાજ પાસેથી ક્યારેય માન સન્માનની અપેક્ષા ન રાખી શકાય. શિક્ષક, આપે કીધું બિલકુલ સાચી વાત છે કે એક સમયે શિક્ષકોનો વિદ્યાર્થી સાથે નાતો તો ખરો, પરંતુ વિદ્યાર્થીના પરિવાર સાથે પણ એટલા જ હળી મળી ગયેલા હતા, એટલો જ નાતો હોય. અને એક એક વિદ્યાર્થી લઈને એક લક્ષ્ય બનાવતા હતા કે આ વિદ્યાર્થીને મારે આ કક્ષા સુધી લઈ જવો છે, આ કક્ષા સુધી લઈ જવું છે. જે કદાચ અત્યારે હું માનું ત્યાં સુધી હરીફાઈની દોડ, અને ખાસ કરીને આપે કીધું જે અર્થોપાર્જન્ય વૃત્તિ જે અમુક થોડી આવી ગઈ છે શિક્ષણ જગતમાં, એના કારણે શિક્ષણ જગતની બીજી વાતો. ભરતભાઈ, મને ખ્યાલ છે કે આપની પાસે ખૂબ જ અનુભવ છે, ઘણા બધા આપના અનુભવ શિક્ષક તરીકેના અને અધિકારી તરીકેના ઘણા અનુભવની ચર્ચા કરીશું, પરંતુ અત્યારે સમય થયો છે દર્શક મિત્રો એક વિરામનો. મળીએ એક વિરામ પછી. દર્શક મિત્રો, વિરામ બાદ આપ બધાનું સ્વાગત છે કાર્યક્રમ આજના અતિથિમાં, અને આજના અતિથિ છે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી ભરતભાઈ પંડિત. ભરતભાઈ, આપણે વાત ચાલતી હતી કે શિક્ષકોની જે અત્યારે વિદ્યાર્થીઓને વિદ્યા આપવાની પ્રવૃત્તિ કરતા, આપે કીધું તે પ્રમાણે, મને શબ્દ કદાચ મારો થોડો આગો પાછો થાય, પરંતુ એ સરકારી કર્મચારી બની ગયો છે, ચિંતાનો વિષય નથી આ શિક્ષણ જગત માટે? થોડુંક ચિંતાનો વિષય ખરો, કારણ કે એક સમય એવો હતો કે આ જે કામ કરતા હતા એમને આચાર્યનું સ્થાન આપવામાં આવતું. ત્યાર પછી સમાજમાં એ સ્થાન છે ગુરુજીનું થયું, ગુરુજીમાંથી આ સ્થાન છે શિક્ષકનું થયું, અને હવે એક સરકારી કર્મચારીનું જ્યારે આ સ્થાન થઈ જાય છે ત્યારે એમ લાગે કે અમે લોકોએ, એટલે કે શિક્ષક સમાજે ઘણું બધું ગુમાવ્યું છે. એમાં કદાચ થોડુંક વાંક શિક્ષક સમાજનો પણ હોઈ શકે, થોડુંક વાંક સમાજનો પણ હોઈ શકે, પણ ઘણું બધું ગુમાવ્યું છે અને શિક્ષકોએ પોતાનું સ્થાન પુનઃ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ કામ કરવું પડશે. ટ્યુશન પ્રથા, કદાચ આ જે પણ પરિસ્થિતિ સર્જાઈ છે એની પાછળ મહદ અંશે આ ટ્યુશન પ્રથા હોય એવું લાગી રહ્યું છે, ખરું આપને? કારણ કે સરકારી કર્મચારી તરીકે મળતી આવક એના કરતા અનેક ગણી વધુ આવક જે ટ્યુશનમાંથી પ્રાપ્ત થઈ રહી છે, એટલે સારા શિક્ષકો કદાચ નિવૃત્ત થઈને ફક્ત ને ફક્ત ટ્યુશન કરી રહ્યા છે. આજે સમાજનું કેટલોક વર્ગ એવું માને છે કે પોતાનું બાળક ટ્યુશન લઈએ ગૌરવની વાત છે. જ્યારે આપ પણ શાળામાં અભ્યાસ કરતા, હું પણ અભ્યાસ કરતો, અને જો કોઈ એમ કહે કે આમને ટ્યુશનની જરૂર છે તો એ બાળક માટે નીચાજોણું થતું હતું. બિલકુલ, આ બાળક ભણવામાં નબળો છે, ઠોઠ છે, માટે એને ટ્યુશનની જરૂર છે. એને બદલે આજે હવે ટ્યુશનમાં જવું એ ગૌરવની વાત થતી જાય છે. હવે સરકારે આજે જ્યારે ટ્યુશન ઉપર પ્રતિબંધો મૂક્યા છે ત્યારે જે લોકો આ કમાણીમાં વધારે લાભ જોતા હોય છે એવા શિક્ષકો કદાચ આ સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા હશે, રાજીનામું આપતા હશે, ટ્યુશન કરતા હશે, કદાચ ક્યાંક કોઈ ખૂણે ખાતરે ચોરી છુપીથી ઘર બદલતા બદલતા પણ ટ્યુશનો કરતા હોય એવા કિસ્સાઓ જોવા મળે છે, અને એને અમારા હાથે ઝડપાઈ પણ જતા હોય છે અને એની સામે પગલાં પણ ભરાતા હોય છે. પણ ટ્યુશન લેવું એ ગૌરવની વાત નથી, પણ ટ્યુશન લેવું એ નાલેશીની બાબત છે.
એ જો વિદ્યાર્થી સમજતો થાય, વાલી સમજતો થાય, તો આ પ્રથા છે એની ઉપર થોડું ઘણું નિયંત્રણ આવી શકે. પણ ભરતભાઈ, આ તો થઈ સમાજને બદલવાની વાતો, કે એમની વિચારધારા બદલવાની, ને કદાચ એના માટે તો સંત બનીને આપણે, પણ એની સાથે સાથે સરકારી કચેરી દ્વારા, એટલે કે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ટ્યુશન કરનારા શિક્ષકો સામે પગલા નથી લેવાતા, અથવા તો આંખ આડા કાન કરાય છે, એવી પણ આવી વાતો વાલી જગતમાં થતી હોય છે. કારણ કે બધાને જોઈ રહ્યા છે કે આટલા બધા ટ્યુશન ક્લાસીસ છે, છતાં પણ એની ઉપર અંકુશ નથી આવતો, શું કારણ છે આનું? સામાન્ય રીતે ટ્યુશનની જ્યારે અમારી પાસે ફરિયાદ આવતી હોય છે, ત્યારે અમારી પાસે એક ટ્યુશન માટેની એક સ્કોડ બનાવેલી છે જિલ્લા કક્ષાની, એમની પાસે ફરિયાદ જતી હોય છે. એ લોકો આપેલા સ્થળની કોઈ જાતની સૂચના ઓચિંતી મુલાકાત લેતા હોય, સૂચના સિવાય એક મુલાકાત કદાચ ન પકડાય તો બીજી મુલાકાત, કદાચ ન પકડાય તો ત્રણ મુલાકાત લેતા હોય છે. આ દરમિયાન જો શિક્ષક ટ્યુશન કરતો પકડાઈ જાય તો એ બધા જ પુરાવા અમે એકત્રિત કરી અને શાળા સંચાલકને સોંપતા હોઈએ છીએ. કે આમ જોઈએ તો શિક્ષક છે એ સંચાલકનો કર્મચારી છે, એને નિમણૂક એ આપતા હોય છે, એટલે એની સામે શિક્ષાત્મક કાર્યવાહી છે એ સંચાલક કરી શકતા હોય છે, જિલ્લા શિક્ષણ અધિકારી કરી શકતા હોતા નથી. એટલે અમે એ લોકોને બધા આધાર પુરાવા આપીએ છીએ, પછી એ લોકો તપાસ સમિતિ નિમતા હોય અને તપાસ સમિતિમાં એને એઝ યુઝ્યુઅલ જે થતું હોય છે નિર્દોષ જાહેર કરતા હોય છે. જ્યારે આવું બને ત્યારે અમારી કચેરી છે જે તે સંસ્થાને અપાતી ગ્રાન્ટની ઉપર કાપ મુક્તિ હોય છે. અમે તમને આધાર જે તપાસ સમિતિ હોય છે, મારે જાણવું છે કે આ તપાસ સમિતિની અંદર શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો જ હોય છે? આ તપાસ સમિતિની અંદર સંચાલક શ્રી હોય છે, આચાર્ય શ્રી હોય છે, એટલે એમના કોઈ પ્રતિનિધિ હોય છે. એક ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે જે પ્રતિનિધિઓ નક્કી કરેલા છે એ પૈકીનો કોઈ એક માણસ હોય છે, અને એક જેમના ઉપર આક્ષેપ હોય છે ટ્યુશન કરે છે એમના બચાવ તરીકે એ પોતે એક પ્રતિનિધિ નિમતા હોય છે. આ ત્રણ જણાની ટીમ છે, સમગ્ર પુરાવાનો અભ્યાસ કરતી હોય છે અને પછી જે કાંઈ નિર્ણય લે એ નિર્ણય સંચાલક મંડળને આપતી હોય. એમાં જો એ નિર્દોષ છૂટતો હોય તો અમે એ સંચાલક મંડળ એ ટ્રસ્ટ ઉપર ગ્રાન્ટ કાપ જેવા પગલાં ભરીએ છીએ. ઘણી બધી ફરિયાદોના અંતે એક બિંદુ જેટલા, સાગર જેટલી ફરિયાદ અને એક બિંદુ જેટલી સજાનું પ્રમાણ, એ ખરેખર પ્રશ્નાર્થ છે. આની ચર્ચા જરૂરથી આગળ નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આવશો કરીશું. ઓકે, બીજું ખરસ મારે પૂછવું છે આપને કે આ તો વાત કરી આપે વિદ્યાર્થીઓને વાલીઓએ પણ સજાગ રહેવું જોઈએ, નાલેશીની વાત છે ટ્યુશન, શિક્ષકોએ પણ એલર્ટ રહેવું જોઈએ, કચેરી દ્વારા પણ આપના તરફથી પગલાં લેવાઈ રહ્યા છે, પરંતુ સાથે સાથે શિક્ષણ આજનું મોંઘું થઈ રહ્યું છે, આની સાથે સહમત છો? આજનું શિક્ષણ મોંઘું થઈ રહ્યું હોય તો એની પાછળ કદાચ વાલીઓની આંધળી દોટ હોઈ શકે, કેમ કે શિક્ષણની ફીમાં કોઈ વધારો નથી થયો. શાળાની અંદર જે ફી 5 રૂપિયા લેવાતી હતી એ કદાચ 25 રૂપિયા થઈ છે, એનાથી વધારે ફી નથી થઈ. પણ વાલીઓ જે આંધળી દોટ મૂકે છે કે મારા બાળકને આટલા પુસ્તકો જોઈએ, આટલી નોટો જોઈએ, જે ટીચિંગ મટીરિયલ જેને કહી શકાય, સંદર્ભ સાહિત્ય કહી શકાય, અથવા તો કેટલાક એવા પબ્લિકેશન જે જોવા મળે છે કે જે શિક્ષણ માટે બિલકુલ બિનઉપયોગી હોય છે, અને હવે તો જે નવા પાઠ્યપુસ્તકો આવ્યા છે એ એટલા મજાના સરસ બન્યા છે કે વિદ્યાર્થીએ કોઈ પણ પુસ્તકનો ઉપયોગ કર્યા સિવાય જાતે જો ભણી શકે, જાતે મહેનત કરે, તો પણ એ સારા ગુણથી પ્રાપ્ત થઈ શકે. એટલે આ બધી જે દોટ છે જે શિક્ષક શિક્ષણને ખર્ચાળ બનાવે છે એ દોટ વાલીઓની હોય છે. ક્યારેક શાળા કક્ષાએ પણ એવા આગ્રહો રાખવામાં આવતા હોય છે કે આટલા 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 પુસ્તકો તમારે લેવા પડશે. ઘણી અમદાવાદની શાળાઓ મેં જોઈ છે કે જેઓ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે જોડાયેલી હોય છે, એમના બાળક દબાણ કરવામાં આવે છે, એમના બાળકોને બીજા અન્ય પબ્લિકેશનના પુસ્તકો છે એ લેવા માટે દબાણ કરવામાં આવતું હોય છે. એના પર અંકુશ કરવા માતા પિતા પોતાના બાળકને આવી શાળામાં, મને એ જ પૂછવું છે કે આજે આપ આ હોદ્દા પર છો, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી એટલે સમગ્ર મોનિટરિંગ આપના હાથમાં છે, સો આની ઉપર અંકુશ રાખી શકાય એવું કંઈ વ્યવસ્થા જ નથી થઈ? જે રાખી શકાય છે. અમદાવાદ શહેરની અંદર અમે એક શાળામાં આ પ્રકારને પ્રયોગ કર્યો હતો, ત્યાંથી અમને બીજા પાઠ્યપુસ્તકો એ પકડાયા હતા, તો અમે શાળા ઉપર પગલા ભર્યા અને શાળાએ એ વિદ્યાર્થીઓ પાસેથી એ પાઠ્યપુસ્તકો પરત લઈ એમને પૈસા પાછા આપ્યા. પરંતુ ભરતભાઈ, પછી ફરી પાછી એ જ વાત આવી
કે સાગર જેટલી ફરિયાદ એક શાળાને ઉપર પગલા લેવાયા. ઘણી બધી વાતો શિક્ષણ જગતની કરીશું, પણ દર્શક મિત્રો ફરીવાર ટાઈમ થઈ ગયો છે બ્રેકનો. મળીએ નાનકડા બ્રેક પછી. દર્શક મિત્રો બ્રેક પછી ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ આજના અતિથિમાં. અને આજના અતિથિમાં છે જિલ્લા શિક્ષણ અધિકારી ભરતભાઈ પંડિત. ભરતભાઈ, વાત ચાલતી હતી ટ્યુશન યા શિક્ષકની, શિક્ષક કોની, અને એવા શિક્ષકો કે જે લોકો પોતે આવી પ્રવૃત્તિ કરીને શિક્ષણ સાથે ચેડા કરી રહ્યા છે. બીજો પ્રશ્ન પણ એ છે કે ઘણી શાળાઓમાં હજી શિક્ષકો અપૂરતા હોવા, પટાવાળા અપૂરતા હોવા, તો એની ભરતીમાં શા કારણે વિલંબ થઈ જતો હોય છે? અમદાવાદ શહેરને લાગે વળકે છે ત્યાં સુધી ખાલી જગ્યાઓનો પ્રશ્ન થોડોક વિચિત્ર છે, કેમ કે અમદાવાદ શહેરમાંથી આશરે 8,000 શિક્ષકો છે એ વધારાના થયા અને બીજા જિલ્લામાં ગયા છે. હવે જ્યાં સુધી આ શિક્ષકોને પરત ના સમાવી શકાય ત્યાં સુધી આ બીજા નવા શિક્ષકોની ભરતીની કાર્યવાહી હાથ ધરી શકાય એમ નથી. એના પરિણામે જે વિષયના શિક્ષકો બહાર ગયા છે એ વિષયના શિક્ષકોને જ્યાં સુધી અમદાવાદ જિલ્લાની અંદર આપણે ન સમાવી શકીએ ત્યાં સુધી એ વિષયની આપણે ભરતી માટેની મંજૂરી આપી શકતા નથી. એના પરિણામે અંગ્રેજી સિવાય, લગભગ અંગ્રેજી અને વ્યાયામ સિવાય બધા જ વિષયના શિક્ષકો છે બીજા જિલ્લાની અંદર ઉપલબ્ધ છે. એના કારણે આ બે વિષય સિવાય બાકીના વિષયના શિક્ષકોની આપણે સીધી ભરતી નથી આપી શકતા. પણ કોઈ શાળાને શિક્ષકની ઘટ હોય તો એ અમારી ઓફિસમાં આવે તો અમે એને 10-15-20 નામ અથવા તો આખી યાદી બતાવીએ છીએ કે ભાઈ આ વિષયના આટલા શિક્ષકો અમદાવાદ જિલ્લાની બહાર નોકરી કરે છે, આમાંથી કોઈ 5 શિક્ષકોને બોલાવો, 10 શિક્ષકોને બોલાવો અને એને તમારી નિશાળમાં વિદ્યાર્થીઓ પાસે 1 કે 2 લેસન લેવડાવો અને પછી તમને જે શિક્ષક એમ લાગે કે ભણાવવામાં સારો છે એ તમે જો પસંદ કરો તો એ શિક્ષકને આપણે અમદાવાદમાં સમાવીએ છીએ. એટલે શિક્ષકોની ઘટ છે એમ નહીં, પણ એ ફાજલ શિક્ષકોને આપણે પરત લાવીએ છીએ. નહીં, પણ છતાં પણ પરત લાવવા છતાં પણ જે કહી શકાય હોવા જોઈએ એટલા શિક્ષક તો હોતા જ નથી. નહીં, અમદાવાદ શહેરમાં એ હોવા જોઈએ એટલા શિક્ષકો ઉપલબ્ધ છે ફાજલ, પણ સંચાલકો ક્યારેક એવું ઈચ્છતા હોય કે સરકાર હમણાં છૂટ આપશે, ભરતીની હમણાં છૂટ આપશે, એ કારણે એ લોકો માગણી ન મૂકતા હોય કે અમારે ત્યાં જગ્યા ખાલી છે. આવું કદાચ એકાદ બે ભરતભાઈ, આખરે તો ભોગવવાનું તો વિદ્યાર્થીને જ આવે છે અને અગેન પાછું ટ્યુશન પ્રથાને આનાથી જ પ્રોત્સાહન મળે છે. ના, એવું નથી બનતું. આવી તો કોઈ એકાદ બે શાળા હોય જે એકાદ શિક્ષકની ભરતી ન કરતી હોય. આજે પણ અમદાવાદની અંદર લગભગ શાળાઓમાં 99% શિક્ષકો છે એ કામ કરતા હશે. બહુ વધારે જગ્યા અમદાવાદની અંદર અત્યારે ઉપલબ્ધ હોય એ શક્ય નથી, કેમ કે છેલ્લા મને ખ્યાલ છે હું અમદાવાદમાં આવ્યો પછી લગભગ 201 શિક્ષકોની ભરતી થઈ છે. જે વિષયના શિક્ષકો બહાર નથી ગયા એવા વિષયના 200 શિક્ષકોની ભરતી થઈ છે. અને આ ઉપરાંત જે વિષયના શિક્ષકો બહાર છે એમને દર અઠવાડિયે જ્યારે જ્યારે શાળા કોઈ શિક્ષકને પસંદ કરતી હોય છે ત્યારે એને સમાવવાના હુકમો થતા હોય છે. ભરતભાઈ, ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ શાળાઓ ફીનું પ્રમાણ બિલકુલ અસંતુલિત અને ઘણી ગ્રાન્ટેડ શાળાઓ પોતે નોન ગ્રાન્ટેડ બનવા જઈ રહી છે, બની પણ ગઈ છે. સો આ અગેઇન પાછું જે આપણે બ્રેક પહેલાં જે ચર્ચા કરી હતી શિક્ષણ મોંઘું બનવું, સો આની ઉપર અંકુશ અગેઇન નોન ગ્રાન્ટેડ છે, પણ અલ્ટિમેટલી એ લોકોની ફરજ છે કે શિક્ષણ આપવા માટે એ લોકોએ તો સંસ્થા શરૂ કરી છે, તેની ઉપર કંઈક હોવું જોઈએ ખરું. એક 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 જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે નહીં, પરંતુ એક શિક્ષણ સમાજમાં આટલા વર્ષોથી છો એ રીતે ચિંતાનો વિષય છે, એના માટે આપનો વ્યૂ જાણવા માગું છું. જે નોન ગ્રાન્ટેડ શાળાઓ માટે કે ગ્રાન્ટેડ શાળાઓ માટે સરકારે ફીના ધોરણો નિશ્ચિત કરી રાખેલા છે કે કયા ધોરણની કેટલી ફી લઈ શકાય, અને સામાન્ય રીતે શાળાઓ આ પ્રકારની ફી લેતી હોય છે. નોન ગ્રાન્ટેડ શાળાઓ જ્યારે આપવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે પણ આ જ વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવી છે કે શિક્ષણ એ કોઈ વ્યાપાર નથી, ધંધો નથી, અથવા તો નફો કરવા માટેનું સાધન શાળા ન બનવી જોઈએ. એટલે જે કાંઈ શિક્ષકોનો પગાર ખર્ચ થાય કે વહીવટી ખર્ચ થાય એટલા પૈસા મળે એ પ્રકારે ફીના ધોરણો સરકાર શ્રી દ્વારા ડેવલપમેન્ટ ફી
એક કાયદા કાનૂનમાંથી છટકવારી આવી જાય તો નથી? ડેવલપમેન્ટ ફી નામની કોઈ ફીની જોગવાઈ ગ્રાન્ટેડ શાળા કે નોન ગ્રાન્ટેડ શાળામાં છે જ નહીં. પણ ઘણી બધી શાળાઓ લેતી હોય 5,000-10,000 રૂપિયા ડેવલપમેન્ટ ફી તરીકે, ડેવલપમેન્ટ ચાર્જ તરીકે. આવી કોઈ ફરિયાદ અમારી પાસે આવી નથી. પણ આપના દ્વારા જો કે અથવા સમાજ દ્વારા જો કોઈ પણ પ્રકારે આની માહિતી આપવામાં આવે આધાર સાથે કે ભાઈ આ શાળાની આ પહોંચ છે, ડેવલપમેન્ટ ફી લે છે, તો આપણે એવી શાળા સામે પગલાં ભરીએ છીએ. અને વાલી આવતા ડરે છે ભરતભાઈ, કારણ કે એનું બાળક એ શાળામાં ભણતું હોય છે અને એ શાળા સામે જયારે ફરિયાદ કરવાની હોય તો વાલી ડરે છે. કોઈકે તો નીડર બનવું પડશે. શરૂઆત કરવી હોય તો કોઈકે નીડર ગ્રુપ બનવું પડતું હોય છે. કેમકે લગભગ અમદાવાદમાં હું આવ્યા પછી 8-10 શાળાઓ છે જે અસંખ્ય ફરિયાદો હતી. કોઈના કોઈ કારણે એવી શાળાઓને તાળા મારે મારવા પડ્યા છે અથવા તો તાળા મારવાનો એમને બંધ કરવી પડી હોય. આ ન ગમે એવું કામ છે. પણ શાળાઓ એટલી દૂષિત હતી કે એમ થાય કે એક દૂષણ ઓછું કરી શક્યા છીએ. આવું કામ આપણે કરી શકીએ છીએ. પણ આના માટે જરૂરી ફરિયાદ કરનાર કોઈ આગળ આવવું જોઈએ, કોઈ પુરાવો આપવો જોઈએ, તો જ આમાં આગળ વધી શકાય. અન્યથા કોઈ શાળા સામે આક્ષેપ કરીએ કે તમે ડેવલપમેન્ટ ફી લો છો કે તમે કોઈ દાન મેળવો છો શરત રૂપે, તો એ ડોનેશન બની જાય છે. શરતી કશું શરત મુકાય તો એ ડોનેશન બની જાય. એની કમ્પ્લેન આધાર પુરાવા આવે સાથે આવે તો જ આપણે ચોક્કસ એ સંસ્થા સામે પગલાં ભરી શકીએ. એટલે કોઈ પણ કમ્પ્લેન નથી આવતી પોલીસ સ્ટેશનમાં. કાલી ચોકી જે નોર્મલી ફિલ્મમાં આવતું હોય છે કે અહીંયા કોઈ પણ કેસ નોંધાતો નથી, એનો મતલબ કે સુખ શાંતિ છે એવું કહેવાનો અર્થ નથી. પણ જ્યારે આપણે સંસ્થા સામે કામ કરવું હોય તો અમારી પાસે ચોક્કસ આધાર પુરાવા હોવા જોઈએ. નહીંતર પછી એ આગળ જતા જે પેલા શિક્ષકોમાં બને છે એમ છૂટી જતા હોય છે. વાલીઓને ખાસ કરીને શું મેસેજ આપવા માંગો છો? આવી જે પણ શાળાઓ હોય એના માટે શું કરવું જોઈએ? હું તો વાલીઓને એટલો સંદેશો આપવા માંગુ છું કે આવું દૂષણ જે શાળાઓમાં હોય એ શાળાઓમાં તમે જો આગળ આવશો તો આ શાળાઓને તમારી સાથે હું છું, ચોક્કસ આપણે સાથે મળીને આ શાળા સામે શિક્ષાત્મક કાર્યવાહી નામ ગુપ્ત રાખવાની એ 100% એની હું 100% ખાતરી આપું કે તમે મને જે માહિતી આપશો એ માહિતી માત્ર મારા સુધી રહેશે અથવા તો મારા એક તપાસ અધિકારી સુધી જશે. એનાથી આગળ ક્યાંય એમનું નામ જાહેર થાય એની નહીં થાય એની ખાતરી આપું છું. વાલીઓએ આગળ આવવું જ પડે. અને જે કેટલીક શાળાઓમાં પ્રવેશ લેવાની ઘેલછા હોય છે ને કે આ શાળાનું પરિણામ ખૂબ ઊંચું છે, પણ ઊંચું શું કામ છે? તમે જુઓ કે એ શાળા 80-90% ઉપરના વિદ્યાર્થીઓને દાખલ કરે છે અને એ શાળા 80% પરિણામ લઈ આવે છે, જ્યારે પહેલી શાળા 35% વાળાને દાખલ કરે છે અને 70% પરિણામ લઈ આવે છે. તો ખરેખર શિક્ષણ ક્યાંનું સારું એ વાલીઓએ સમજવાની જરૂર છે. એક ઘેલછા છે. અને હું તો એવું માનું છું કે આજે દુનિયામાં ઘણા બધા સંકટો છે, પણ સૌથી વધારે કોઈ દુનિયાનું મહાન સંકટ હોય તો એ વાલી સંકટ છે. કારણ કે આજના પપ્પાઓ છે પાર્ટીમાં, વ્યવસાયમાં, આ મિટિંગોમાં રોકાઈ ગયા છે. મમ્મીઓનું બધાનું કિટ્ટી પાર્ટીમાં કે એમની મિટિંગોમાં રોકાણ થઈ ગયું છે. જેના નામ અને અટક વચ્ચે કાયમ જેમનું પપ્પાનું નામ રહેવાનું છે. 10,080 અઠવાડિયાની મિનિટ હોય છે. એ માતા પિતા પોતાના બાળક માટે 1 અઠવાડિયાની 80 મિનિટ ફાળવી શકતા નથી. આજે વાલી સમસ્યા જે ઊભી થઈ સર્જાઈ રહી છે એ આ સમગ્ર ગુજરાતની વાત નથી કરતો, ભારતની વાત નથી કરતો, પણ સમગ્ર વિશ્વ માટે છે એ ખૂબ જોખમી છે. માતાઓને આપણે જોઈએ છીએ કે 1 વર્ષ અનાજ સાચવવાનું હોય તો એની અંદર દવા નાખશે, પારાની ટીકડી નાખશે, એમાં એરંડિયું દેશે, કારણ કે અનાજ 1 વર્ષ પોષણ આપવાનું છે. જ્યારે પેલું સંતાન 60-70 વર્ષ પોષણ આપવાનું છે એના માટે કાળજી નથી લેવાતી. કુતરાની સાંકળ પકડીને નીકળી પડે. ભરતભાઈ લારીને ખબર નથી. ભરતભાઈ મને લાગે છે કે અંદરથી જે ખરો શિક્ષક અત્યારે એક અધિકારી નહીં પણ એક બ્રાહ્મણ શિક્ષક ની કાવ્યાત્મક અને ખૂબ જ સારું ઉદાહરણ આપ્યું આપે. કૂતરાની સાંકળ પકડીને નીકળતી સન્નારીને ખબર નથી કે એની પાસે 100 યુનિવર્સિટીની ઉપમા છે અને તાળા મારી રહી છે. એટલે વાલીઓએ ખરેખર જાગૃત થવાનું છે, નહીતર આ સમસ્યા જળ સમસ્યા કે બધી સમસ્યાઓ કરતા બહુ વિકટ વાલી સમસ્યા. દર્શક મિત્રો, એક નવી સમસ્યા અત્યારે ઉજાગર કરી છે ભરતભાઈએ અને છે વાલી સમસ્યા. એક સારો મેસેજ પણ આપ્યો છે કે વાલીઓએ પોતે પણ જાગૃત થવાની જરૂર છે. પોતાના બાળકોની કારકિર્દી માટે ઘેલછા ન રાખતા એમને સારું શિક્ષણ મળે તેવા પ્રયત્ન કરવા જોઈએ. ભરતભાઈ, સમય ઓછો, મોટા ભાગે એવું બનતું હોય છે કે હું જે નથી બન્યો
એ મારું સંતાન બને, મારા અધૂરા સ્વપ્નો હું મારા બાળક ની અંદર આરોપતો. દરેક વાલીની, દરેક બાપની, દરેક માતાની એક આવી જ એક અંદરથી ઘેલછા હોય છે. એટલા માટે હું ઘેલછા શબ્દ 3-4 વખત ઉપયોગ કરો. ભરતભાઈ સમય ઓછો છે, પરંતુ છેલ્લે મારે ખાસ પૂછવું છે કે છેલ્લા કેટલાય સમયથી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પર અત્યાચાર, ફરિયાદો નથી આવતી, આવી છે, મીડિયામાં પણ ચમકી છે, શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સારું ભણાવવાના બહાના હેઠળ તેમને ક્રૂર સજાઓ થાય છે, તેને રોકવા માટે આપની ઓફિસ તરફથી અથવા તો આપના તરફથી, આપના અધિકારીઓ તરફથી કેવા પગલાં લઈ શકે? અત્યાર સુધીમાં જેટલી ફરિયાદો મળી છે અથવા તો વર્તમાન પત્રોમાં આવી છે અથવા તો મારા ધ્યાનમાં કોઈ મીડિયા દ્વારા પણ આવેલી છે, એ તમામ શાળાના તમામ શિક્ષકો ઉપર પગલાં ભરવામાં આવ્યા છે. કારણ કે શારીરિક શિક્ષાનો તો હું સખત વિરોધ છું. બાળકને માત્ર પ્રેમથી જીતી શકાય, માત્ર લાગણીથી જીતી શકાય, બાળકની અંદર યોગ્ય સંસ્કારોનું સિંચન કરીને યોગ્ય રસ્તે વાળી શકાય છે, એટલે આનો તો વિરોધી છું જ. પણ જ્યારે જ્યારે આવી ઘટના બને છે, ફરિયાદ આવે કે ના આવે, વર્તમાન પત્રોમાં વાંચીને પણ હું જે તે શાળા સામે તપાસ નિમી અને એનું એકાદ અઠવાડિયામાં જ એનો નિવેડો લાવી દેતો હોઉં છું. એટલે આવી ઘટના તો એ ખૂબ જ ખરાબ કહી શકાય, અને એની સામે તો એવા શિક્ષકોને એક પણ મિનિટ શિક્ષક માટે છાજે નહીં એવા છે, એટલે ચલાવી જ ન લેવાય, એમને નોકરીમાંથી ઘરે બેસાડવા જ જોઈએ, આવું બહુ સ્પષ્ટપણે માનું છું. ભરતભાઈ, દર્શક મિત્રો, ભરતભાઈએ ઘણી બધી ડીપમાં ચર્ચા કરી, ઊંડાણપૂર્વક શિક્ષણના અલગ અલગ પહેલુઓ માટે પણ ચર્ચા થઈ. વિદ્યાર્થીઓનો રોલ કેવો હોવો જોઈએ, વાલીઓનું પણ કેવું વલણ હોવું જોઈએ, શિક્ષકોનું, સંચાલકોનું, ઘણી બધી વાતો છે શિક્ષણને લગતી. કારણ કે શિક્ષણ એક એવું ક્ષેત્ર છે કે જે રાષ્ટ્રના નાગરિકો શિક્ષિત હશે એ રાષ્ટ્ર મજબૂત બનશે અને એ જ રાષ્ટ્ર પ્રગતિ કરી શકે છે. તો શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા અને જિલ્લા શિક્ષણાધિકારી ભરતભાઈ પંડિત સાથેની મુલાકાત કેવી લાગી તે જરૂરથી અમને લખીને મોકલાવજો. અમારું સરનામું છે આજના અતિથિ 202 સહજાનંદ કોમ્પ્લેક્સ, સ્વામિનારાયણ મંદિરની સામે, શાહીબાગ. તો દર્શક મિત્રો, ફરી મળીશું આવતીકાલે એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી મને અને ભરતભાઈને રજા આપશો. નમસ્કાર.